चलो विद्यार्थी मित्रों, आज फरी पाछा ऑनलाइन शिक्षण में आपणे मळी रह्या छीए। हूँ श्री रमेशभाई पटेल आपनू गुजराती विषयना आ शिक्षण में तमारू स्वागत करूँ छूँ। अगाउ आपणे छेल्ले भूली गया पछी एकांकीनी चर्चा करी, त्यारबाद आपणे गुजराती साहित्यनु एक अलग स्वरूप एटले के गजल एनो आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, गजल एटले शुं? तो गजल जे छे के तमे रेडियो पर मोबाइल ना घणी वखत प्रसिद्ध गजलकारोनी गजलो तमे सांभळी छे, पण गजल जे छे एवो साहित्य प्रकार छे जे अरबी फारसी माथी अहींया गुजराती मां उतरी आव्यो छे, अरबी साहित्य स्वरूप छे। अने ए गजल नी अमुक विशेषताओ होय छे ए मारे तमने आजे कहेवी छे। खास करी अने मनहर उदास ने तमे सांभळ्या हशो, खूब सारी गजलो એમણે ગાય છે। હું તો એમ કહું છું કે ગઝલને એક ઉત્તમ પદ સુધી પહોંચાડવામાં એમનો બહુ મોટો ફાળો છે। એક બે ગઝલની વાત તમને કરું તો સાંભળો મિત્રો। નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એની કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને। આ સરસ મજાની એક ગુજરાતી ગઝલ હતી। બીજી એક શેર જોઈએ। તમારા અહીં આ પગલા થવાના ચમનમાં બધા ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે દર્દન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે। તો આવી અનેક પંક્તિઓ તમે સાંભળી હશે અને તમારા મનને ખૂબ આનંદ અને ઉમંગ પ્રસરાવી દે એવું આ ગઝલ સાહિત્ય સ્વરૂપ છે। એની એક અમુક વિશેષતાઓ છે, મારે આજે તમને એ વિશેષતાઓની થોડીક વાત કરવી છે કે ગઝલ મિત્રો એમને નથી બનતી, અમુક શબ્દો ગોઠવી દીધા એટલે ગઝલ બની જાય એવું નથી હોતું। ગઝલ એક એવો સાહિત્ય સ્વરૂપ છે કે એના શબ્દોની એક વિશેષ ઓળખ છે। આપણે પહેલા એના સાહિત્ય સ્વરૂપને થોડોક જોઈએ તો ગઝલનો જે બે પંક્તિ હોય છે એને એક શેર કહેવામાં આવે છે, બે પંક્તિઓનો એક શેર હોય છે। બીજી બાબત કે ગઝલમાં જે છેલ્લો શબ્દ હોય છે કોઈ પણ પંક્તિનો એને હદીફ કહેવામાં આવે છે। એ હદીફ જે છે એ લગભગ એક સમાન ઉચ્ચારણવાળા શબ્દો અથવા તો એક જ શબ્દ હોય છે। છેલ્લે જે હદીફ હોય એની પહેલાનો જે શબ્દ હોય એના કાફિયા કહેવામાં આવે છે। છેલ્લેથી બીજો શબ્દ કે જેમાં એક પ્રાસ હોય છે એક સરખું ઉચ્ચારણ હોય, અગાઉ આપણે જોયું હતું કે મારે તો જવું હતું એક મેકના મન સુધી, મન સુધી, તો
એ રદીફ અને કાફિયાના ઉદાહરણ. હવે પહેલો શેર જે છે ગઝલનો એને મતલા કહેવાય છે. પહેલો શેર હોય એમાં મતલા, એનું નામ મતલા છે. અને છેલ્લો શેર જે છે એને મક્તા કહેવાય છે. આ મોટા ભાગે મતલા અને મક્તામાં એક સમાન ઉચ્ચારણ રદીફ અને કાફિયાઓનું હોય છે. ટૂંકમાં ગઝલના છેલ્લા જે શેર હોય છે, છેલ્લો શેર, એમાં મોટા ભાગે કવિનું નામ અથવા તો એમનું તખલ્લુસ હોય છે. એક ઉદાહરણ તમને આપ્યું, બરકત વિરાણી બેફામ ની એક ગઝલનો છેલ્લો શેર છે. રડ્યા બેફામ સૌ મારા મરણ પણ એ જ કારણથી, હતો મારો જ એક અવસર ને મારી હાજરી નહોતી. રડ્યા બેફામ સૌ મારા મરણ પણ એ જ કારણથી, હતો મારો જ એક અવસર ને મારી હાજરી નહોતી. રડ્યા બેફામ, બેફામ જે છે એ બરકત વિરાણી બેફામ એમનું તખલ્લુસ મોટા ભાગે છેલ્લા શેરમાં કવિ પોતાનું નામ અથવા તો પોતાનું ઉપનામ જણાવતા હોય છે. જેમ પહેલાના સમયમાં ગુજરાતી સાહિત્યના પદો તમે જુઓ તો બાય મીરા કહે પ્રભુ ગીરધર નાગ, ભણે નરસૈયો એનું દર્શન કરતા. પહેલાના સમયમાં પણ કવિઓ પોતાનો પરિચય આ રીતે આપતા. એ જ રીતે એ છેલ્લા શેરમાં કવિ મોટા ભાગે તખલ્લુસ વાપરતા હોય છે. તો અહીંયા આ ગઝલની એક સામાન્ય વિશેષતાઓ મેં તમને વાત કરી. હવે આપણે એવી એક સરસ મજાની ગઝલ અશોક ચાવડા બેદી નવયુવાન ગઝલકારની એક ગઝલ આપણે ભણવાના છીએ. ગઝલનું નામ છે દીકરી. પહેલા થોડો પરિચય જોઈ લઈએ તો અશોક ચાવડા જે છે એ સરકારી ઓફિસર છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે એ કામ કરે છે. ખૂબ જ્ઞાની અને અભ્યાસુ માણસ છે. પગલા તળાવમાં અને પગરવ તળાવમાં એમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટતા એમની કવિતાઓનો સંગ્રહ છે. એ સિવાય શબ્દો લઈ 2012માં પ્રસિદ્ધ થયેલો અને ગઝલિસ્તાન એ પણ 2012માં પ્રસિદ્ધ થયેલો ગઝલ સંગ્રહ છે. આ ગઝલિસ્તાન જે છે એ પાકિસ્તાની અને ઉર્દુ ગઝલકારોનો અનુવાદ છે. બહુ સરસ એમણે ગઝલો એમાં આપી છે. સાહિત્ય અકાદમી દિલ્હી અને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર એમને મળી ચૂક્યો છે. એ સિવાય દાસી જીવન પુરસ્કાર પણ એમને મળ્યો છે. ટૂંકમાં આધુનિક ગઝલકારોમાં એમનું બહુ સારું એવું સ્થાન છે, સારું એવું યોગદાન છે અને સરસ મજાની છંદ સાથેની લયબદ્ધ ગઝલો એમણે ગુજરાતી સાહિત્યને આપી છે. એવી એક સરસ ગઝલ એ દીકરી છે. મિત્રો, તમે યુટ્યુબ ઉપર જઈને પણ સર્ચ કરી અને દીકરી ગઝલના વિવિધ રાગ તમે જોઈ શકો છો. દીકરી ગઝલ એ કવિની એક અલગ જ અનુભૂતિ છે. કવિ પોતે પણ એ રજૂ કરતા હોય એ રીતે તમને યુટ્યુબ ઉપર મળી જશે કે જેમાં ગઝલકાર પોતે
सरस रीते आ गजल रजू करे छे। दीकरी नु स्थान एक परिवार में केवू होय छे तो के दीकरी जे छे ने एवं कहवाय छे के एक बाप नु अयू जे बाहर हरतू फरतू होय छे એનું નામ છે દીકરી। અગાઉ દીકરી જે છે એને સાપનો ભારો ગણવામાં આવતો, પણ હું તમને કહીશ દીકરી એ સાપનો ભારો નથી, પણ દીકરી તો તુલસીનો ક્યારો છે। દીકરી એટલે વાહનનો દરિયો છે। દીકરી એ ઘરની ઓળખ છે, ઘરનું ઢાંકણ છે, ઘરની સંસ્કારિતા અને ઘરની ભવ્યતાનો કોઈ પારદર્શક જો દર્પણ હોય ને તો એ દીકરી છે। દીકરી ઘરના સંસ્કારોનું પ્રતિબિંબ છે। દીકરી માતા પિતાના સાંસ્કૃતિક વારસાનું જતન કરનાર એ દીકરી છે। દીકરી નું સ્થાન આપણા સમાજમાં પણ હવે ખૂબ સારી રીતે સ્વીકારાઈ ચૂક્યું છે। એનું કારણ એ છે કે દીકરીઓએ ઘણા બધા પરાક્રમો સાહસ કરી અને પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે। અહીંયા લેખકની સંવેદનાનું એક કેન્દ્રબિંદુ એ એમની દીકરી છે, અને દીકરી એ પરિવાર માટે એક આગવી ઓળખ છે। સરસ કોઈ કીધું છે કે દીકરી જે છે એ બે ઘરને તારે છે, પોતાના પિતાના ઘરને તો તારે જ છે, પણ પોતાની સાસરીએ જઈ અને પોતાના સંસ્કારોની સુગંધ ફેલાવે તો પિતાના ઘરને તો કીર્તિ મળે જ છે, સાસરીના ઘરને પણ કીર્તિ અપાવે એ દીકરી છે। ટૂંકમાં કહું તો દીકરી એ સાપનો ભારો બિલકુલ નથી। દીકરી કીર્તિ અપાવનાર અને આગવી ઓળખ અપાવનાર એક શક્તિ છે। તો અહીંયા કવિએ આ કાવ્યમાં દીકરીની સરસ મજાની વાત, એનું ગૌરવભર્યું સ્થાનની વાત કરી છે। હું પહેલા આપણે લયબદ્ધ રીતે એને રજૂ કરીશ। સ્વર્ગની એક એક દેવીની ઝલક માતી કરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલક માધી કરી, સ્નેહનું જરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડક માધી કરી, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, ઉછરે છે રોજ કાયમથી ભડક માધી કરી, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, શૂર શરણા ઈ સદા સંબંધીઓની ભીડમાં, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી। કવિ અશોક ચાવડા વેલી એમનું
पगरव तलाव में जे काव्य संग्रह छे एमांथी आ गजल लेवामां आवी छे। कवि शुं कहे छे एनी आपणे चर्चा करीए। स्वर्गनी एक एक देवीनी झलक मांदी करी छे सुखड चंदन ने कुमकुम ना तिलक मांदी करी। जो दीकरी नु महत्व जो कवि गाय छे के स्वर्गनी एक एक देवीनी झलक मांदी करी। कवि ने स्वर्गनी जे देवी छे ए समान पोतानी दीकरी लागे छे। दीकरीनी अंदर देवी ना दर्शन थाय छे। मैं तमने कीधुं के दीकरी ए शक्ति स्वरूपा छे। तमे जो नवरात्रिनी अंदर आपणे शक्तिना जुदा जुदा रूपोनी आराधना करीए छे, देवीओनी उपासना करीए छे। ई देवी स्वरूप ए दीकरी छे। छे सुखड चंदन ने कुमकुम ना तिलक मां दीकरी। सुखड चंदन अने कुमकुम, सुखड चंदन नु तिलक थाय छे, कुमकुम नु पण तिलक थाय छे। छे सुखड चंदन ने कुमकुम ना तिलक मां दीकरी। दीकरी ए एनी हाजरी, एनी उपस्थिति ए सुगंध अने शीतलता अपनावी छे। सुखड चंदन ए शीतलता आपे, सुगंध फैलावे, अने कुमकुम ए पवित्रतानो प्रतीक छे। तो दीकरी शुं छे? ए शीतलतानो प्रतीक छे, पवित्रतानो प्रतीक छे। जे घरमां दीकरी न मळे તે ઘર સુનું સુન લાગે છે। ગુણવંત શાહ તો એવું કહે છે કે તમે જ્યારે દીકરી થયો સાસરીમાં ત્યારે જે ઘરમાં સારા પુસ્તકો હોય ત્યાં દીકરી દેજો। કેવાનો અર્થ એ છે કે જ્યાં સારા પુસ્તકો હશે ત્યાં સંસ્કારિતા હશે, અને જ્યાં સારી સંસ્કારિતા હશે ત્યાં તમે દીકરી આપશો તો એ દીકરી સુખી થશે। પૈસો ના હોય તો ચાલશે, સુખ સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ સંસ્કાર અને ગુણો હશે તો એ હંમેશા સુખી અને શાંતિ અનુભવશે। સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ઘરમાં દીકરી। દીકરી એ સ્નેહનું ઝરણું છે, સ્નેહના ઝરણા સમાન છે દીકરી। એ ઝરણાના જળથી એ બધાને પરિતૃપ્ત કરે છે, પોતાનો પ્રેમ પોતાનો સ્નેહ એ દીકરી જે છે એ પરિવારને આપે છે। એક થાકેલો બાપ પરિશ્રમ કરી અને કામ કરીને ઘરે આવે અને એક દીકરી બાપને એમ કે બાપુ તમે તો ખૂબ થાકી ગયા છો, લે હું તમારી માટે પાણી ભરી આપું, અને ઠંડુ શીતળનો પાણીનો એક ગ્લાસ એ ભરી બાપને આપે। બાપની બધો થાક જે છે ને ઓગળી જાય। સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। વિચારો શું કીધું કવિ કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। દીકરી જે છે ને એને જેમ કોઈ શિલ્પી કોઈ શિલ્પ કોતરાય, એ પથ્થરમાંથી કોઈ શિલ્પી જેમ શિલ્પ કંડારે, એમ મા બાપ જે છે એને ટકોરી ટકોરીને એના ગુણોને એના સદગુણોને ઘરે છે। મિત્રો, શિલ્પ જે છે એ ત્યારે જ નમૂનાદાર બને જ્યારે એને વારંવાર હથોડીથી કંડારવામાં,
હથોડી અને ટાકણાથી એની ઉપર ઘાવ કરવામાં આવે ત્યારે સારું શિલ્પ બને. એક વખત એવું બન્યું કે એક શિલ્પી જે છે એ પોતાનું એક શિલ્પ જે છે એ જોઈ નડતો. કોઈ ત્યાંથી નીકળ્યું અને પૂછ્યું કે ભાઈ તારું શિલ્પ તો બહુ સરસ છે, આટલું અદભુત શિલ્પ તો અમે ક્યાંય જોયું નથી, અને તું છતાં આજે રડે છે કેમ, એ શિલ્પ જોઈ. ત્યારે શિલ્પીએ જે જવાબ આપ્યો એ યાદ રાખવા જેવો છે મિત્રો, કે આજે મને પ્રથમ વખત આ મારા શિલ્પમાં કોઈ ભૂલ દેખાતી નથી. મારા શિલ્પમાં ભૂલ દેખાતી મને બંધ થઈ ગઈ, એનો અર્થ એ છે કે મારી કળાઓ જે છે એ હવે ઉતરતી થઈ ગઈ છે. મને એવું લાગે છે કે મારી કલાના હવે ખરાબ દિવસો આવે, મારી કલાનું સ્થાન જે છે મેં ગુમાવી દીધું છે. મિત્રો, પોતાના શિલ્પમાં ભૂલ દેખાય અને એ ભૂલને સુધારી અને ફરી સારું શિલ્પ બનાવે એ શિલ્પી ઉત્તમ, એ ચિત્રકાર ઉત્તમ, એ કલાકાર ઉત્તમ. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. મા બાપ શું કરતા હોય છે, એક દીકરીના અવતારને, એક દીકરીના જન્મારાને એ સુંદર બનાવે છે, એમાં ગુણોનું સિંચન કરે છે, સંસ્કારોનું સિંચન કરે છે. અને જેમ એક મૂર્તિકાર એક જેનો કોઈ કદ આકાર નથી, કદરૂપો પથ્થર છે, એ કદરૂપા પથ્થરને એક સરસ મજાનું શિલ્પ બનાવી દે, સરસ મજાની મૂર્તિ બનાવી દે, એમ મા બાપ શું કરે છે. મા બાપ જે છે એ દીકરીને ઘડે છે, એના સંસ્કારોને ઘડે છે, એના ગુણોને ઘડે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો નિહારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રતોની હારમાં, આ શું છે, ભારતીય સંસ્કૃતિના પ્રતીકો છે કે દીકરી એ લાજ મર્યાદામાં ઉછરે છે, દીકરી ઘરનું ઢાંકણ છે. આપણે ત્યાં શરૂઆતથી સંસ્કારોની સુગંધ નું મહત્વ રહેલું છે. લાજ મર્યાદા પાળવી પડે છે. સ્ત્રીઓ પહેલાના સમયમાં તો મર્યાદા માટે લાજ પ્રથાનો પણ અસ્તિત્વ હતું, હવે ધીરે ધીરે ઓછું થઈ ગયું, સુધારો આવ્યો છે, કારણ કે હવે જરૂર નથી એની. લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રતોની હારમાં, ગૌરી વ્રતો હું એ વ્રત લે છે, મોળાકત લે છે અને પછી બીજા વ્રતો કરે છે. કેમ વ્રતો કરે છે, તો કે પોતાના ઘરથાર, પોતાના પતિ સારો સદગુણી મળે, પોતાનું જીવન એની સાથે સુખ દુઃખથી ચાલે એ માટે થઈને એ અત્યારથી વ્રત કરે છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે આ ધાર્મિક પરંપરાઓ, એને પાલે છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા પાળનાર છે, શિસ્ત અને સંસ્કારોની ઓળખ આપનાર છે, અને વળી સૌથી અગત્યની વાત કરું કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. દીકરી જે છે ને એ એક બીકમાં મોટી થાય, એની આજુબાજુ એક ડરનું વાતાવરણ કે ભાઈ દીકરી છે આમ ન કરાય, દીકરી છે આટલું તો પાળવું જ પડે, દીકરો હોય તો એને બધી છૂટ, દીકરી તો એની માટે બંધન. તો ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એક પ્રકારનો ડર, એક પ્રકારની બીક, એક પ્રકારની ફડક એની આસપાસ વીંટળાયેલી રહે છે, અને એમાં જે સ્ત્રીએ હું હાથ ફેરવતો હવે એ હાથ તે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જે સ્ત્રીએ, શિર એટલે મસ્તક, જે મસ્તક ઉપર એક બાપ જે છે એ હાથ ફેરવતો હોય છે, એને આશીર્વાદ આપતો હોય છે,
परंतु एज दीकरी जारे मोटी थाय त्यारे हवे ए हाथ दे, ए हवे हाथ दे, ए दीकरी बाप नो साथ दे। अहीं हाथ देवो एटले साथ देवो, मदद करी। जे सिरे हूँ हाथ फेरवतो, जे मस्तक ऊपर ए नानी होय ने बाप प्रेम थी हाथ फेरवतो होय छे, सुई जा बेटा एम कही अने हाथ फेरवे छे, ए दीकरी मोटी थाय छे ने त्यारे बाप ने मदद करे छे, बाप ने टेको आपे छे। अने विस्तरे छे एम समझणना फलक मां दीकरी, अने एम दीकरीनी समझण विस्तरती जाय छे, समझण ने अपनावनार छे। दीकरी मां समझ जल्दी आवे छे, एक दीकरा मां बहु समझ जल्दी नथी आवती, एने वारंवार टपोरवो पड़े छे, पण दीकरी तो आपोआप समझी जती होय छे। अर्धुं जो ने आपो समझी जाय, शूर शरणाई सगा संबंधीओनी भीड़ मां रोज भीनी थाय छे भीनी पलक मां दीकरी। हवे ए दीकरी विचारो केवुं नाजुक चित्र आप्युं छे कविए, के शूर शरणाई सगा संबंधीओनी भीड़ मां, सूर एटले गीतो, शरणाई जे लग्न प्रसंगे वगाड़वामां आवे छे, अने सगा संबंधीओनी भीड़ જે લગ્નમાં એકત્રિત થાય છે, અને કહેવાનો અર્થ છે કે દીકરીનો લગ્ન પ્રસંગ આવે એટલે દીકરી વિદાય થાય છે। અનિલ જોશીને યાદ કરીએ, સમી સાંજનો ઢોલ ઢબૂક્યો, સાંજ ચાંદ ઉગલતી માલે, કહેવાનો અર્થ છે સમી સાંજનો ઢોલ ઢબૂક્યો, જાન ઉઘરતી માં ઘરનું ફળિયું લઈને ચાલે। દીકરી જે છે એ ઘરનું ફળિયું લઈને ચાલે છે, તો સૂર શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં એ દીકરી વિદાય થાય છે, અને વિદાય થયા પછી એ બાપના હૃદયમાં પિતાના હૃદયમાં હંમેશા રહે છે। અને એટલે જ કવિ કહે છે કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, દરરોજ એને યાદ કરે છે પિતા, અને પિતા યાદ કર્યા પછી એ પિતાની આંખો ભીની થાય છે, પલક પલક એટલે આંખનો ઝબકારો, ભીની પલકમાં દીકરી, રોજ ભીની થાય છે એ આંસુઓ સાથે સાથે દીકરી પણ એની યાદમાં ભીંજાય છે, એમની આંખોમાં દરરોજ પ્રત્યક્ષ થાય છે। દીકરીની વિદાય પછી દીકરી જે છે એ પિતાને યાદ આવે છે, એનું સ્મરણ માત્રથી પિતાની આંખોમાંથી દળદળ આંસુ ખરી પડતા હોય છે, અને એ રીતે દીકરી જે છે એ એમને યાદ આવે છે। કહેવાનો અર્થ છે કે આખી ગઝલ જે છે એ પિતાની દ્રષ્ટિએ દીકરી એ શું છે, દીકરીનું વાત્સલ્ય અને એનું મધુર વ્યક્તિત્વ અહીંયા આલેખાયેલું છે। દીકરી એ ઘરની શોભા છે, આંગણાની શોભા છે, અને એટલે જ તે તુલસી ક્યારા સાથે એની તુલના થાય છે, કે દીકરી જે છે એ ઘરના આંગણાનો તુલસી ક્યારો છે, પવિત્ર છે, અને એ પવિત્ર દીકરી જ્યારે વિદાય થાય છે ત્યારે મા બાપના અસ્તિત્વમાં એ હંમેશા વણાયેલી હોય છે। એક બાપ એક માતા પિતા એને ભૂલી શકતા નથી, ટૂંકમાં એક માતા પિતાના મનોભાવનું આ સુંદર ચિત્ર અહીંયા રજૂ થયું છે। જો અહીંયા જે છેલ્લા શબ્દો છે, ઝલકમાં દીકરી, તિલકમાં દીકરી, ખડકમાં દીકરી, ફડકમાં દીકરી, ફલકમાં દીકરી, પલકમાં દીકરી, અહીંયા મેં તમને અગાઉ કીધું એ કાવ્યા અને રદી એનો ઉપયોગ અહીંયા થયેલો છે। દીકરી દીકરી શબ્દ છે એ રદીપ છે, અને ઝલકમાં તિલકમાં ખડકમાં એ બધા કાવ્યા, ટૂંકમાં આ રીતે આ ગઝલને આપણે સમજ્યા છીએ। ત
તમે એનો સ્વાધ્યાય કાર્ય અને એના પ્રશ્નો યાદ કરી અને લખી લેશો. ટૂંકમાં અહીંયા બસ આજે આટલું જ છે. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.